नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय गुजराती अने एमनु काव्य नवमू छे पुत्रवधूनु स्वागत एमनो अभ्यास करीशु। तो सौ प्रथम काव्यना रचयिता छे मकरंद दवे, एमनो आपणे टूंकमां परिचय मेळवीए। तो मकरंद वजयशंकर दवे उर्फे शाई एमनो तेओ राजकोट जिल्लाना गोंडलना वतनी हता अने एमनो जन्म 13/11/1922 रोज थयो हतो। आज़ादीनी चळवळमां जोड़ाया हता अने अनेक अखबारों में मकरंद दवे काम कर्युं हतुं। तेमणे वलसाड जिल्लाना नंदीग्राम में आदिवासीओ माटे काम कर्युं हतुं, तेमज वीजळी झबूक तेमनो बाळ काव्य संग्रह छे, बे भाई ताईको बाळ नाट्य संग्रहो छे, योगपथ अने अंतरवेदी ए तेमना आध्यात्म चिंतनना पुस्तकों छे, तरणा जयभेरी गोरज सूरजमुखी संगना संगति आ तेमना काव्य संग्रहों छे, सेणी विजाणंद गीत अने नाटिका छे, माटीनो महकतो साद आ तेमनी मकरंद दवेनी नवलकथा छे, संत केरी वाणी अने संपादित भजन संग्रहो पण छे। तेमणे रणजीतराम सुवर्णचंद्रक एनायत कर्यो छे। गुजराती साहित्यमां पुत्री विषेना अनेक काव्यो छे, पण पुत्रवधूनुं स्वागत एक विरल काव्य छे अने कवि पुत्रवधूने लक्ष्मी साथे, अहींया कवि मकरंद दवे छे, पुत्रवधूने लक्ष्मी साथे सरखावे छे અને એમના આવવાથી ઘરમાં 100 કમળની સુગંધ આવી તેમ વર્ણવી અને તેનો મહિમા કરે છે એમ। પુત્રવધૂના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત અને છાંયડી ગણાવી અને તેમનું અદ્ભુત ગૌરવ કરે છે। બંને કુળ ઉજાડનાર પુત્રવધૂના આગમનથી જીવતરની હાસ એટલે નિરાતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ જઈ કર્યો છે। તો કાવ્યની અંદર કહે છે કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, એટલે ગુજરાતી ભાષામાં લક્ષ્મી એટલે પૈસાને અને એને પુત્રવધૂને લક્ષ્મીનું સ્વરૂપ આપ્યું છે એટલે એને લક્ષ્મી કીધું છે। લક્ષ્મી એટલે લક્ષ્મી, આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા 100 કમળની સુગંધ, એટલે કહે છે કે આજ મારે આંગણે લક્ષ્મી પધાર્યા છે અને સાથે સાથે 100 કમળની સુગંધ લાવ્યા છે। ઓછો એટલે ઉત્સવ, ઉત્સવ મારે આંગણે એટલે કે છે એને પધારવાનો, મારે આંગણે આવ્યાનો ઓછો છે એટલે કે ઉત્સવ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ ઘણી જગ્યાએ પ્રસંગમાં ગયા હશો, ભાઈના લગ્નમાં, તો કે ભાઈના લગ્ન થયા હોય કાકા બાપાના કોઈના, પણ તમારા પોતાના ભાઈના, તો ભાભી ઘરમાં આવે પણ તમારા મમ્મી પપ્પા માટે તો એક દીકરાની વહુ એટલે પુત્રવધૂ કહેવાય એને, અને બીજા જે હોય એમની દીકરી છે એ પરણાવીને એ સાસરે મોકલે છે, એટલે કે છે કે છોકરાના મમ્મી પપ્પા છે એ પોતાની વહુ એટલે પુત્રવધૂને ઘરમાં છે એ આવે છે ને ત્યારે એને લક્ષ્મીનું સ્વરૂપ ગણે છે ને એટલા માટે કહે છે કે આજ લક્ષ્મી આવી મારે આંગણે અને એના આંગણામાં આવવાથી 100 કમળની સુગંધ છે એ મારા આંગણામાં પ્રસરી ગઈ છે, ઓછો મારે આંગણે, ઓછો એટલે એના આવ્યાનો ઉત્સવ છે એ મારે આંગણે છે એમ। પછી શું કહે છે, તો કે મારી અડવી ભીતોને એના આંગણા જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, ઓછો મારે આંગણે, એટલે કહે છે કે મારી આ સૂની દિવાલો છે ને ઘરની, ઘરની ચાર દિવાલ હોય ને એ સૂની છે એમ, તો કે એ મારી અડવી સૂની દિવાલો ભીતો એટલે દિવાલો ઉપર જ્યાં જ્યાં એના આંગણા છે, આંગણા એનો હાથનો સ્પર્શ થશે ને ત્યાં ત્યાં આ મારી દિવાલો જાણે એમ કે શણગારથી શોભી ઉઠશે, આજ મારે આંગણે ઉત્સવ છે। કવિ એટલું બધું મહત્ત્વ છે પુત્રવધૂનું આપે છે, એટલે કવિ આગળ હમણાં સૌ વાત કીધી એમ કે દીકરી માટેના તો અનેક કાવ્યો છે રચાણા છે, પણ પુત્રવધૂ માટેના એટલા કાવ્યો છે રચાણા
નથી. એટલે કે છે કે પુત્રવધૂને આવવાથી મારા ઘરની દિવાલો, ભીતો એટલે દિવાલો જે અડવી છે, સૂની છે, એટલે કે છે પુત્રવધૂના જ્યાં જ્યાં આંગળા એટલે એના હાથનો જ્યાં જ્યાં સ્પર્શ થશે, એનો હાથ એના આંગળા જ્યાં જ્યાં દિવાલો ઉપર ફરશે ને, એ દિવાલો બધે શણગારથી શોભી ઉઠશે. આજ ઓછો મારે આંગણે ઓછો, એટલે આજ એના આવ્યાનો ઉત્સવ, પુત્રવધૂના આવ્યાનો ઉત્સવ મારે આંગણે છે. એણે વીણલે વહાલપ નીતરે, એટલે એમ કે છે કે એના વીણમાં, એની બોલીમાં એટલું બધું વહાલ વરસે છે, પ્રેમની એની ભાષા છે એ વરસે છે, અને એના ઘરને ટોડલીએ ટહુકાર, એટલે એમ કે છે કે ઘરના ટોડલે ટહુકાર થાય છે એની વાણીરૂપી બોલીનો, એમ આજ મારે આંગણે ઓછવ છે, એટલે કે ઉત્સવ છે એમ. પુત્રવધૂના વીણમાં એટલે બોલીમાં એકદમ વહાલ પ્રેમ છે એ નીતરે છે, અને એના બોલીના અવાજમાં, એના રણકામાં જાણે એમ ટોડલિયા પર પેલી કોયલ ટહુકાર ન કરતી હોય, મોરના ટહુકાર ન થતા હોય, એવા ટોડલીએ ટહુકાર બોલે છે, એવો એનો અવાજ છે ટહુકાર જેવો. આજ ઉત્સવ મારે આંગણે ઓછો, એટલે ઉત્સવ. એ તો ઘરનું છતર અને ઘરની છાયણી. લેખક કહે છે કે પુત્રવધુ છે ને એ તો અમારા ઘરનું છતર એટલે માન મોભો છે. ઘરની માન મર્યાદા આબરૂ અને ઢાંકણ છે, અને અમારા ઘરની કાંઈ પણ સારી નરસી વાત હોય ને તો એ પણ કોઈ દિવસ ઘરની બહાર જવા ન દે, ઘરની આબરૂ સાચવે, એને એટલે કે છે ઘરનું ઢાંકણ કહેવાય. અને સૌને નિરાત અને શાંતિ આપે ને એવી સરસ મજાની વાલ ભર્યો એનો વ્યવહાર હોય, એટલે ઘરની છાયણી છે. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, એટલે કે છે કે ઘરની છાયણી અર્થાત ઘરમાં શાંતિ જાળવનારી છે, ને ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે ઘરમાં બધે સ્વતંત્રતા છે, એમ ક્યાંય એને પાબંધી નથી, એના પગમાં બેડીઓ છે એ જકડવામાં આવી નથી. આ જ ઓછો મારે આંગણે છે, એટલે ઉત્સવ મારે આંગણે છે. એણે બબે તે કુળને ઉજાડ્યા, એટલે કે છે પોતાના માનું જેને જન્મ આપ્યો છે, અને પોતાના સાસરીનું, એમ કે છે એણે બબે તે કુળને ઉજાડ્યા, એક પિયરિયાનું અને એક સાસરિયાનું, એમ બે કુળને ઉજાડ્યા, અને એમની પ્રતિષ્ઠા છે એ વધારી છે. એના હૈયામાં, એટલે કે છે કે દીકરીના પુત્રવધૂના હૈયામાં શું છે, તો કે કુટુંબીજનો પ્રત્યે, એના કુટુંબ પ્રત્યે છે એ ઉષ્મા છે, હેત છે, અને જીવનમાં એને સંતોષ અને શાંતિ છે કે હું, મને જે પરિવાર મળ્યો છે એ ખરેખર સારો છે, અને એને મળવાથી, એની સાથે લાગણી ભર્યા વ્યવહારથી એને ખૂબ શાંતિ છે, અને પોતાના જીવનમાં સંતોષ છે. આ જ ઓછો મારે આંગણે છે, એટલે આવો મારે પુત્રવધૂને આંગણે પધારાનો ઉત્સવ છે આજ મારે આંગણે. લેખકે આવું સરસ મજાનું કાવ્ય છે આપણને આપ્યું છે કે એક દીકરી છે એ બેજા ઘરમાં પરણીને જ્યારે જાય છે ત્યારે એ પુત્રવધૂના સ્વરૂપમાં આવે છે, એટલે બબે કુળને ઉજાડનાર એક સાસરિયા અને એક પિયરના બબે કુળને ઉજાડનાર આ દીકરી છે એ સૌની સાથે હૂંફ ભર્યા, પ્રેમ ભર્યા વહાલથી બધાની સાથે રહે છે, અને આમ લક્ષ્મીના સ્વરૂપ પુત્રવધુ છે એ ઘરમાં આવવાથી, એમ કે છે કે સો કમળની સુગંધ જેમ પ્રસરે એમ આંગણામાં સુગંધ છે એ પ્રસરી જાય છે, અને એમ કે છે એમના આવવાથી મારી અડવી ભીતો જે દિવાલો છે એના હાથ જ્યાં જ્યાં ફસે ત્યાં એ શણગારથી છે એ શોભી ઉઠશે. એટલે આવી સરસ મજાની પુત્રવધુ મારે આંગણે આવવાનો ઓછવ એટલે ઉત્સવ છે. વિદ્યાર્થી મિત્રો, આપણું આ કાવ્ય છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.